નમસ્કાર મિત્રો, એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ ગઢવી. આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ, જુઓ બોર્ડ એક્ઝામની અંદર પેપર જે છે એ ચકાસવાનો આરંભ થઈ ચૂક્યો છે. કેમ કે હજી તો બોર્ડ એક્ઝામ ચાલે છે, છતાંય પેપર ચેક કરવાનું કામ ચાલુ થઈ જાય એનો મતલબ રિઝલ્ટ બહુ ફાસ્ટ આવવાનું છે. દરેક શિક્ષક જે પેપર ચેક કરતા હતા એને કેટલા રૂપિયા દર વર્ષે મળતા હતા? 7.50, એટલે 7 રૂપિયા અને 50 પૈસા એક પેપર ધોરણ 10 નું ચેક કરવા માટે શિક્ષકોને મળતા હતા, જે હવે એની અંદર 1 રૂપિયો વધારી દેવામાં આવ્યો છે. એટલે એક પેપર ચેક કરવાના 8 રૂપિયા અને 50 પૈસા થઈ ગયા છે, બરાબર. એટલે શિક્ષકો જો 100 પેપર ચેક કરે તો 100 × 8.50 કરશો એટલા રૂપિયા એ શિક્ષકને મળશે. પૈસા કેમ વધારે આપે છે મને નથી ખબર, પણ એ કદાચ મોટો હોઈ શકે કે શિક્ષક થોડું લાગણીથી કામ કરે. ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાની અંદર પેપર ચેક કરવાનું જે છે એ કામ ચાલુ છે. પરિણામ જે છે એ જાહેર થવાની તારીખ આવશે, જલ્દી જ આવશે, બરાબર. હા છે તો ખરું. ઓકે સર, જુઓ તો ફોકસ ક્લિયર છે ને? લેપટોપથી તમે એને નાનું કરી શકો આમ કરીને. ઓકે હા, એને એવી રીતના, હા બસ ત્યાંથી નાનું કરજો બસ. ઓકે ડન, ચાલો હજી નાનું કરો. હા બસ, ચાલો ચાલો, થેન્ક યુ. જુઓ આજથી બોર્ડ પરીક્ષાના પેપર તપાસવાનો આરંભ, ચકાસણીની અંદર રૂપિયા 1નો વધારો કરી દેવામાં આવ્યો છે. શુક્રવારથી, એટલે આજ હતો ગઈકાલે શુક્રવાર, બરાબર. ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની, આજે શુક્રવાર છે સોરી, શુક્રવારથી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની જે ઉત્તરવાહિની છે એનો જે છે એ પ્રારંભ થઈ ગયો છે. 75,000 જેટલા શિક્ષકો પ્રશ્નપત્ર ચકાસણીની ક્રિયાની અંદર જોડાવાના છે. ધોરણ 10ની પરીક્ષાની અંદર પ્રશ્નપત્રોની ઉત્તરવાહિની અંદર 204 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નોની ઉત્તરવાહિની પર 184 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ચકાસવાના છે. જ્યારે ધોરણ 12 સાયન્સના પ્રશ્નપત્રોની ઉત્તરવાહિની 65 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન, હવે સાયન્સના છોકરા ગણીને કેટલા છે, 1.5 લાખ 2 લાખ, તો 65 જેટલા કેન્દ્રોની અંદર શિક્ષકો ચકાસવા બેસે તો આરામથી પેપરની જે ચકાસવાની કામગીરી 10 દિવસની અંદર પતી જાય, બરાબર. 7.50 રૂપિયા, પહેલા 50 આખા રૂપિયાની, 7 રૂપિયા અને 50 પૈસા વિદ્યાર્થીને, સોરી શિક્ષકને મળતા હતા, એની જગ્યાએ હવે 8 રૂપિયા અને 50 પૈસા દરેક પેપર દીઠ એમને મળવાના છે. એટલે પેપર સારું અને શાંતિથી વ્યવસ્થિત તપાસે, બરાબર. હવે 9 રૂપિયા અપાશે, 8ની જગ્યાએ હવે 9 રૂપિયા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અંતર્ગત શિક્ષક જો ચેક કરશે તો એના આખા 10 સર આપણને 10 રૂપિયા આપશે પેપર ચેક કરવાના, એટલે વેલ્યુ વધારે છે, કેમ કે કેરફુલી ચેક કરવાનું. ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર 2 સેશનમાં યોજાયેલી પરીક્ષાઓમાં 2386 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા, બસ એ આપણને જોવું નથી. આપણું કામ એટલું છે, પતી ગયું, આપણું કામ એટલું છે કે રિઝલ્ટ થોડું જલ્દી આવી શકે છે. તમારા જેટલા પણ મિત્રો હોય એ લોકોને શેર કરજો કે અહીંયાની જે કામગીરી છે એની સીધી અપડેટ તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ, કે હાલ ગ્રાઉન્ડ લેવલ પર કેવું કામ ચાલી રહ્યું છે. પેપર ચેકિંગની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ઘણા બધા કેન્દ્રો ઉપર, એ પેપર ચેકિંગ જે છે એ સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે, અને જલ્દથી જલ્દ પેપર ચેક થઈને તમને રિઝલ્ટ પણ મળી જાય તેવી આશાઓ છે. એટલે રિઝલ્ટની બહુ રાહ નહીં જોવી પડે આ વખતે, સબર નહીં કરવો પડે, તમને સેટ નહીં થવું પડે, વેકેશન એન્જોય કરવા મળશે જો તમે એવું વિચારશો કે રિઝલ્ટ મોડું આવશે, નહીં મળે જો તમે વિચારશો કે રિઝલ્ટ જલ્દી આવશે, બરાબર. એટલે યાદ રાખજો રિઝલ્ટ જલ્દી આવશે પણ તમને મન પર લેવાનું નથી. થેન્ક યુ સો મચ.